આપણી મેન્ટલ કોન્ફિડન્સ જોઈએ છે અને અમે એ બી જોડે દીકરીઓને બહેનોને આંટીઓને બતાવવાના છીએ. ચોક્કસ રોજાનજી, એટલે આપણે કહી શકીએ કે શારીરિક બળ અને શારીરિક શક્તિ જેટલી યોગ્ય નથી પણ માનસિક શક્તિ પણ જોડે રાખવી જરૂરી છે, ખાસ કરીને સ્ત્રીઓને. પણ રોજાનજી, વર્સ્ટ કન્ડિશનની વાત કરીને અત્યારે તો શાળાનો એક રૂમ હોય કે ઘરની એક નાનકડી ઓરડી હોય કે નાનકડો રૂમ હોય, ત્યાં ઘણી બધી ઘટનાઓ બનતી જ હોય છે અને ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ દીકરીઓ સક્ષમ નથી હોતી અને ઘણી બધી શાળાઓમાં સ્કૂલોમાં જોવા જાવ કોલેજીસમાં પણ ક્યાંક ને ક્યાંક કરાટેના ક્યાંક ને ક્યાંક બીજી બધા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ હજી એટલી બધી છોકરીઓ શીખી શકી નથી અને સક્ષમ નથી. તો શું તમે બિલકુલ સાચું કીધું, એટલે તો આપણે આ ઝુંબેશ કરી છે અને મુવમેન્ટ કહીએ. આજે આપણે એ ઝુંબેશ નથી કે પેલું તમારે સારું ચાલવા પેલું વોકેથોન કરો યા સાયક્લેથોન કરો, સવારે એક વર્ષમાં એકવાર ચાલી લીધું લાગ્યું કે બહુ હેલ્ધી થઈ ગયા, આ ઝુંબેશ નથી. આ ઝુંબેશ આખું ઇન્ડિયા લેવલ પર જઈ રહી છે, પહેલા ગુજરાત જશે ને પછી ઇન્ડિયા લેવલ પર જશે અને આમાં અમે ડિફેન્સો ડાન્સ આર્મી બી બનાવશું. ડિફેન્સો ડાન્સ આર્મીનો મતલબ એ છે કે ફ્યુચરમાં આ બધી જે બહેનો આપણી જોડે સંડાવેલી છે એ બધી બહેનોને આપણે ફ્યુચરમાં બી એ લોકોના જે સોશિયલ ઇસ્યુઝ જે પોલીસ હેન્ડલ ના કરી શકે એ આપણે ઇસ્યુઝ આપણે એક ડિફેન્સ ડાન્સ આર્મી બનાવીને હેન્ડલ કરવાના છે, એ લોકોને હેલ્પ કરવાના છે. હવે જે તમે સ્કૂલ કોલેજમાં જે લોકો શાળાના ઓરડી લો યા ઘરમાં લો, તમે સાચી વાત કહી છે, એટલા માટે જ કે આ ના થાય એટલા માટે મેં કહ્યું કે અમે બે જ સેલ્ફ ડિફેન્સનો મતલબ ખાલી ફિઝિકલ નથી, અમે મેન્ટલી બી અને એ છોકરીનું પર્સનાલિટી બિલ્ડિંગ બી જોડે થશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજની તારીખમાં જોઈએ તો પર્સનાલિટી બિલ્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે અમે આ એસ્પેક્ટ બી અંદર લઈ લીધો છે. તાકીદ છે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ એમ અગેન રિપીટિંગ કે અગર તમે સામેવાળાથી ગભરાશો તો એ તમને હેરાન કરશે. સિમ્પલ એક્ઝામ્પલ જે બહુ કોમન એક્ઝામ્પલ છે કે મને કૂતરાથી બહુ બીક લાગે છે, તો કૂતરું મારી પાછળ હોય તો એકચ્યુઅલી દોડું છું ગાડાની જેમ, તો એ ઉલટું વધારે દોડીને મારી પર ચડી જાય છે. સિમ્પલ. એટલે મને કોઈ કે શીખવાડ્યું ને મેં ટ્રાય કર્યું, જેને અહીંયા બેઠા હોય દર્શક મિત્રો બધાને કહું છું ટ્રાય કરજો કે તમે કૂતરું પાછળ પડે છે તમે દોડશો તે તમારી પર ચડી જશે, પણ અગર કૂતરું પાછળ છે તો તમે દોડો નહીં, હિંમત કરો. મને બી હિંમત નથી થતી પણ લપકા લેવાતા હતા, પણ મને કોઈ કે આખું મેન્ટલી શીખવાડ્યું કરું છું હિંમત કરીને ઊભી રહેવાનું, કૂતરાને આમ ઘૂરીને જોવાનું, તો એ આમ કહીને તમે જોતો રહેશે પણ તમારી પર કૂદશે નહીં યા ભોગશે બી નહીં. એટલા માટે આ એક એક્ઝામ્પલ આપ્યું. એટલે સિમિલરલી આપણે જ્યાં સુધી આપણો કોન્ફિડન્સ નહીં બતાવશું ત્યાં સુધી સામેવાળા આપણને હેરાન કરવાનો છે, એટલે આ બધું આપણે દીકરીઓને શીખવાડવાનું છે. અત્યારે આઈ એમ વેરી હેપી કે સમાજ જાગૃત થયો છે, ફેમિલીઝ થોડી ઘણી જાગૃત થઈ છે, વધુ વધારે જાગૃતતાની જરૂર છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ ત્રીજું ઇમ્પોર્ટન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ફેમિલીને કે એ લોકોએ પોતાની દીકરીમાં કોન્ફિડન્સ આપવાનો છે. કે કાલે અગર આપણે બધાએ સમજીએ તો યુએસના પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ બી આ કહ્યું કે તમે છોકરીને છોકરાને પાર રાખો. અગર આજે હું તમારી સમક્ષ અહીંયા બોલી શકું છું તો ઓનલી કી સિંગલ ચાવી જેને કહેવાય ને કે મારા ઘરમાં મારા પપ્પાએ ભાઈ અને બહેનને સાથે ઉછેર્યા છે. એવું નથી કે ભાઈ એટલે આમ કરી શકે ને બહેન એટલે ના કરી શકે, કોઈ દિવસ નહીં. એટલે એ જે કોન્ફિડન્સ ઘરેથી આવે છે ઇક્વાલિટીનો, એ જ ઇમ્પોર્ટન્ટ છે ને બહુ નાની ચીજ છે કે જાણે કે લેટર છે કે એક્ઝામ્પલ આપું જે મારો ફેવરિટ એક્ઝામ્પલ છે કે અગર ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે હંમેશા દીકરીને કહે છે દીકરી પાણી લાય, એમાં કંઈ ખોટું નથી. પણ અગર તો પેલા દીકરાને શું થાય છે કે એને આવે છે કે મારે કોઈ દિવસ પાણી નથી લાવવાનું, લોકો જ મને પાણી આપીને પીવડાવે. પણ જ્યારે આપણે આપણા દીકરાને કે દીકરા પાણી પીલાવ, મહેમાનને પાણી પીલાવવાનું કશું એવું કે આપણે કંઈ નાના નથી થઈ જતા, તો એને એક ઇક્વાલિટીનું આવે છે. પછી જે એક્ઝામ્પલ આપણે આપીએ કે હંમેશા દીકરીને કહે છે પૂછે છે તું ક્યાં જાય છે, દીકરાને નથી પૂછતા, તો પૂછો એને. અને અગર દીકરી 8 વાગે ઘરે આવે છે તો દીકરાને બી 8 વાગે ઘરે આવવાનું, એવું ના કે ભાઈ દીકરો 8 વાગે ઘરે ના આવે. એટલે ઇટ ઇઝ ધીઝ આર ધ ઇક્વાલિટી પોઈન્ટ જે થેન્ક્સ ટુ માય ફેમિલી કે જે મને ઇક્વલી મોટી કરી એટલે હું આજે ઊભી શકી છું. એટલે આપણે એઝ અ ફેમિલી આપણે એવું કોઈ મોટા કામ નથી કરવાના કે આપણી દીકરી માટે, પણ જસ્ટ તમે એને ઇક્વાલિટી આપશો અને એને એડ્યુકેશન આપશો, આટલી બે ચીજ આપશો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ પેરેન્ટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઘણા પેરેન્ટ્સોને બીક લાગે છે, એ લોકોને પોતાની દીકરી પર ભરોસો તો હોય છે પણ સમાજની બીક છે એટલે પોતાની દીકરીને બચાવે છે. એટલે આજે મારે એ બી કેવું છે કે સાહેબ તમે સમાજથી ના ડરો, તમારી દીકરી છે તો સમાજ છે, સમાજ છે તો દીકરી નથી. એટલે તમે અગર તમારી કારણ કે જયારે કઈ પ્રોબ્લેમ થતો તો સમાજ હેલ્પ નહીં કરી શકશે તમારી દીકરીને, પણ તમારી દીકરી પોતાના જાતને હેલ્પ કરી શકશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી દીકરીમાં એ સેલ્ફ એસ્ટીમ ને સેલ્ફ કોન્ફિડન્સ અપાવો ને એના માટે કંઈ મોટું કરવાનું નથી, જેટલું મેં કહ્યું એટલું જ કરવાનું છે. રોઝાનજી, આપની વાત 100% સાચી, પણ ભારત દેશમાં દરેક વ્યક્તિને દરેક ધર્મ પાળવાનો હક છે, દરેક વ્યક્તિને દરેક પ્રકારના કપડાં પહેરવાનો પણ હક છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો દીકરીના ડ્રેસિંગ ઉપર વધારે સવાલ ઉઠતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ બનતી હોય છે ને એમાં ક્યાંક દીકરીના ડ્રેસિંગને જ યોગ્ય ગણવામાં આવતી હોય છે કે આ કેટલું યોગ્ય છે, એના ડ્રેસિંગને લઈને સવાલ ઉઠાવવા કેટલું યોગ્ય છે. બહુ જ અયોગ્ય છે. કારણ કે એક પેટ્રાર્કલ સોસાયટી, પેટ્રાર્કલ એટલે પિતાવૃત્ત સોસાયટી કે બધું પુરુષો જ બધાને સ્ત્રીઓ તો કંઈ નહીં, આ સોસાયટીમાંથી આપણે ચાલી રહ્યા છીએ. હવે થયું છે શું, અનફોર્ચ્યુનેટલી આપણે આઈ વુડ રાધર લાઈક ટુ બ્લેમ ધ પોલિટિશિયન્સ ફર્સ્ટ આમાં, અધરવાઇઝ આઈ ડોન્ટ ડુ એની બ્લેમ ગેમ, બટ અનફોર્ચ્યુનેટલી આ જે સોસાયટીને ઉજાગર એટલે બહાર વધારે લાયા આ પોલિટિશિયન્સો, કે પોતાના યાર બતાઈને યા પોતાના સેલ્ફને યા પોતાના પાર્ટીને બચાવવું હોય, હવે રેપ થઈ ગયો હોય અને પોતાની પાર્ટીને બચાવી હોય તો આવા સ્ટુપિડ જેવા સ્ટેટમેન્ટો મોકલે, વૈયાત જેવા સ્ટેટમેન્ટ મોકલે કે પેલી છોકરીએ ટૂંકા કપડાં પહેર્યા હતા એટલે ભાઈ પેલાને ઉત્તેજના થઈ ગઈ અને રેપ કર્યો. અરે તો ભાઈ આપણે જનાવર છીએ, પુરુષો જનાવર છે કે તમને એકદમ ઉત્તેજના થઈ જાય તમે કંટ્રોલ ના કરી શકો? આપણે એક પોઈન્ટ એ. અને બીજું કે અગર છોકરીએ કઈ બી કપડાં પહેર્યા છે ઇરરિસ્પેક્ટિવ કે આપણે એમ નાની છે કે મોટી છે તો એ સામે અમારે હંમેશા કેવું હોય છે કે અગર 80 વર્ષની બુઢિયા રેપ થાય છે તો એ તો કે બિકીની પહેરીને ફરવા નથી નીકળી તો એને એની કેવી રીતે રેપ થઈ ગઈ? યા જે પેલી બિચારી 5-6 વર્ષની નાની બાળકી છે એ તો એનો નાનો ફ્રોક બોક પહેરીને બેઠી હોય તો એનું કેવી રીતે રેપ થઈ ગયું? એને તો કપડા જોડે કોઈ લેવા દેવા નહોતા. એટલે આ પોલિટિશિયન્સ વૈયાત જેવા સ્ટેટમેન્ટો મૂકીને પોતાની પાર્ટીને યા પોતાના એ લોકોને સ્વાર્થ માટે યા પોતાના ઘણીવાર વોટ માટે, કારણ કે ઘણીવાર એ લોકોને એવું થાય કે અમે સ્ત્રી સ્તરે પુરુષોને આવી રીતે એ કરશું, પ્રોટેક્ટ કરશું તો અમને વોટ વધારે મળશે. એટલે આ બધા રીઝન્સના લીધે આવા જેવા સ્ટેટમેન્ટો આવે છે. પણ હવે થિંગ્સ આર ચેન્જિંગ. હવે આપણા સારા પોલિટિશિયન્સો બી છે જે લોકો સ્ટ્રિક્ટલી કહે છે અને એ લોકો બહાર આવીને કહે છે કે ના આના કપડા જોડે કોઈ જ લેવા દેવા નથી. ને તો સાચી જ વાત છે, કપડા જોડે શું લેવા દેવા છે? ડિફેન્સો ક્લબની વાત કરીએ તો ડિફેન્સો ક્લબમાં આપે જે પ્રમાણે કહ્યું કે કદાચ એક વખત સભ્ય બન્યા બાદ દરેક પ્રકારના ઇસ્યુઓની ચર્ચા કરવામાં આવશે અને તેમને સોલ્વ કરવામાં આવશે તો કયા કયા પ્રકારના ફાયદા થશે? હવે આપણે જે ડિફેન્સો ડાન્સ આર્મી બનાવવા માંગીએ છીએ, હવે અમે એવું જોયું છે કે ઘણી એક્ઝામ્પલ આપું તમને. એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે એક બેન છે, એમના ઘરેથી એમના પતિએ મારીને એમને કાઢી મૂકી છે, બરોબર છે, એ પોતાના મમ્મી પપ્પાના ઘરે જાય છે. હવે નોર્મલ કેસમાં શું થાય? આમાં કેસમાં તો ભાઈ કે આપણે અગર તમારે કમ્પ્લેન પોલીસ પાસે જાય તો પોલીસ બિચારી શું કહે? પોલીસ તો કહે કે બેન તમારે કમ્પ્લેન કરવી પડશે. હવે પેલી છોકરી ઓબ્વિયસલી કારણ કે આપણે બધાએ કમ્પ્લેન કરી અને કંઈક ચીજ બગાડવી નથી, આપણે ઘર જોડવા છે, આપણે ઘર તોડવા નથી બેઠા બધા, અને સારી રીતે. એટલે એકવાર કંઈક બને અંદર મન દુઃખ હશે કઈ બી હોય. એટલે હવે ડિફેન્સ ડાન્સ આર્મીમાં એક્ઝામ્પલ આપું કે માની લો કે એક રાનીપના બેન છે જેની જોડે આવું થયું છે. હવે એમને કોઈ માર્ગદર્શન, બિચારા મેં જોયા છે અમારા ઘણા કેસીસ આવે છે કે માર્ગદર્શન જોઈએ, ગુંગલાયા હોય ઘણી વાર, પેલા કઈ લોયર પાસે ગયા હોય તો લોયર ચીટિંગ કરીને જાય ને બધા ગેરમાર્ગ દોરી દે ને બધું બહુ ગંદકી છે આ બધામાં. તો બિચારી બેનને સાચું માર્ગદર્શન અને મે બી સમાજ એમને ઠુકરાવા લાગે કે આ તો પતિના ઘરેથી આવી ગઈ છે, કાઢાઈ મૂકી છે. તો હવે જ્યારે છોકરી કન્ફ્યુઝ થઈ જાય છે, એને કશો રસ્તો નથી મળતો, તો ત્યારે અમે એને એવી રીતે હેલ્પ કરશું કે અમે જાણે કે રાની પેરિયાની છે તો અમે રાની પેરિયામાં જ અમારી જે ડિફેન્સ ડાન્સ આર્મીની સભ્ય હશે જે તે એરિયાની એમ પેલી નોન માણસ હશે કે લોકો એરિયામાં એને જાણતા ઓળખતા હોય, પ્રતિષ્ઠિત હોય, ત્યાં કામ કરતી હોય, એ તો એ ડિફેન્સ ડાન્સની આર્મીની સભ્ય આ બેનને અમે બેન અમને અગર કહેશે તો આ બંનેને અમે કનેક્ટ કરી દઈશું એસએમએસથી કે તમે આ બંને એકબીજા જોડે કનેક્ટ થઈ જાવ. પછી જેવા આ બંને કનેક્ટ થઈ જશે એટલે પેલી સભ્ય જે પ્રતિષ્ઠિત સભ્ય છે એ આ રાનીપની બેનને બેલ મળશે અને એમના ત્યાંના રિસોર્સથી પોતાના નેટવર્કથી એમના પેલા હસબન્ડને સમજાવશે કે એમનો પ્રોબ્લેમ એટલે આપણે સુલા કરી અને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હેતુ છે. એટલે આ એક મેં તમને સિંગલ એક્ઝામ્પલ આપ્યો. પછી ઘણા એક્ઝામ્પલ્સ એવા હોય છે કે જેમાં થોડું ઘણું માર્ગદર્શન જોઈતું હોય તો એ અમારા ડિફેન્સ ડાન્સ આર્મીના સભ્યો એ લોકોને માર્ગદર્શન આપશે. એટલે વોટ વી વોન્ટ ટુ ડુ, અગેન આઈ રિપીટ, કે વી આર નોટ એન એનજીઓ. અમારે નથી એનજીઓ કરવું કે નથી અમે સોશિયલ વર્ક એક્ટિવિસ્ટ થવાના કે નથી અમે પોલીસ થવાના. અમે તો ખાલી એઝ અ નોર્મલ સિટીઝન જે એક બેનને બીજી બેનની જે પ્રોબ્લેમ સમજી અને એઝ અ નોટ ઓન એની પોલિટિકલ લેવલ ઓર નોટ ઓન ધોઝ લેવલ્સ પણ પોતાના એઝ અ હ્યુમેનિટી અમે આ કામ કરવા માંગીએ છીએ. રુઝાનજી, અત્યાર સુધીની વાત કરીએ તો ડિફેન્સ ઓ ડાન્સ એકદમ યુનિક અને એકદમ અલગ પ્રકારનો કદાચ પ્રોજેક્ટ કહી શકીએ અને કદાચ નહીં 100% અલગ પ્રકારનો જ છે. આઈડિયા કેવી રીતે આવે આપને? આઈડિયા એવી રીતે જ આવ્યો બેન કે એઝ અ વેરી પ્રેક્ટિકલ થિંગ. જ્યારે અમે આવી રીતે વાત કરીએ તો પછી આટલા બધા ક્લાસીસ કરાયા બધાના, યા બધા દીકરીઓને મળ્યા, આંટીઓને મળ્યા, અને કારણ કે હું તો સિનિયર સિટીઝનોને બી બનવા જાઉં છું, પછી એ લોકોના ક્લાસીસ કરાવું છું, પછી એ લોકો પાસે રિવ્યુ લઉં છું તો કહે છે કે હા બહુ સરસ હતું, એટલે દે આર વેરી હેપી. એટલે એમાં કોઈ ડાઉટ નથી, ક્લાસીસમાં તો એ લોકોને પરફેક્ટ શીખવાડે છે ને એ લોકો હેપી બી છે. પણ પાછું કહે કે ના બેન આપણને થોડું ના ફાવે, આપણાથી ના થાય, એટલે એ લોકો પોતા પર જ લઈ લે કે ના યાર મારા બસની વાત નથી. એટલે મેં વિચાર્યું કે આ પોતા પર કેમ લઈ લે છે? કારણ કે ક્લાસીસ તો પરફેક્ટ એમની રીતે ચાલે છે, એટલે ધેર ઇઝ સમથિંગ રોંગ ઇન ધ મેથોડોલોજી. તો થિંકિંગ ઓફ ધેટ મેથોડોલોજી પોઈન્ટ વી સેડ કે લેટ અસ મેક થિંગ્સ ઇઝી, તાકી બહેનો ભલે ખુશ થાય પણ એકચ્યુઅલી જ્યારે એ લોકોને જરૂર પડે અને સહી ચીજની જરૂર પડે. મેં કોને પેલું બડ્ડા પચડીને હવ કરવાથી ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. એટલે મારે પછી એટલે અમે આખું આનો રિસર્ચ કરાયું અને અત્યારે અમારી જોડે જે લોકો કામ કરે છે, અમારી જોડે કુડોઝ એકેડેમી છે જે અક્ષય કુમાર ચલાવે છે, એ લોકોના પેલા શું કહેવાય પેલા ગિનિયસ રેકોર્ડ હોલ્ડર્સ છે એ લોકો, અને અમારા સ્પેશિયલ કોરિયોગ્રાફર્સ એ લોકોએ મળીને આ બધી સિક્વન્સીસ કરી છે જે તમને કહી દો, તમે જ્યારે કહેશો તમને લાગશે અરે આ તો ડાન્સ કરાવે છે, જાણે કે અત્યારે પાછું બતાવું ને તમને એલ્બો રે શું કહેવાય પામ એલ્બો હિલ્સ તો તમને શું આ ડાન્સ સ્ટેપ છે, પણ એકચ્યુઅલી આ ડાન્સ સ્ટેપ નથી, આ તમારો સેલ્ફ ડિફેન્સનો સ્ટેપ છે. એટલે અમે એટલું રીતે સલાહ કરશું કે તમને લાગશે કે અમે ડાન્સ કર્યું પણ એકચ્યુઅલી તમે સેલ્ફ ડિફેન્સ કર્યું છે. रुझानजी घणा बधा दर्शक मित्रों ने कदाच खबर नहीं होय के सेल्फ डिफेन्स में केवी रीते जोड़ावू आप जे डिफेन्स और डांस नु अत्यारे जे आयोजन करी रह्या छो ते केवी रीते करू एने थोड़ी माहिती दर्शक मित्रों आपणे जे पहली फर्स्ट प्रोग्राम आपणो 1 फेब्रुआरीए थई रह्यो छे अहींया सरदार पटेल स्टेडियम में सवारे 6:30 वागे आपणे 25000 बहनो रजिस्ट्रेशन तो थई गया छे चाली रह्या छे स्कूल कॉलेज नी दीकरीओ बहनो आई रही छे आ टोटली फ्री प्रोग्राम छे आ टोटल प्रोग्राम डोनेशन पर चाली रह्यो छे आ स्पोन्सरशिप से चाली रह्यो छे एटले मारे एवी रिक्वेस्ट छे के तमे पोतानी बहनो पोतानी मम्मीओ भले तमे अत्यारे रजिस्टर ना थायो तो चिंता ना करता फ्री एंट्री छे तमने त्यां रजिस्ट्रेशन त्यां ज अमे कराई दईशुं एटले एनी चिंता ना करता हूं रजिस्टर नथी तो नहीं आई शकू पण मारे एवो हेतु छे ने एवुं विचारीने आवजो तमे एवुं ना विचारता के यार घणा लोकोने थाय के आ तो एक ज छे आ सर्जन पेलुं वॉक एंड थॉन करो आ एवुं नथी आ तमारा लाइफ में आ 2 कलाक टेक माय वर्ड फॉर इट जने के अत्यारे तमे सिंपल अत्यारे मने जोई बी रह्या छो तो पाम एल्बो हील्स करी रह्यो तो तमने याद रही गई पाम एल्बो हील्स तो एवी तमे तमने 2-5 चीज વધારે મેન્ટલ ચીજ વધારે શીખવાડશું એટલે તમને આ 2 કલાક જે તમે ઇન્વેસ્ટ કર્યા છે સવારના એ તમને ટેક માય વર્ડ ફોર ઈટ તમે જ્યારે કોઈ આઈ વિશ કે તમે એવા પ્રોબ્લેમ ના હો પણ જ્યારે તમે એવા પ્રોબ્લેમમાં હશો તમને કામ લાગશે અને જોડે જોડે આ ખાલી એક જ ઇવેન્ટ નથી સિરીઝ ઓફ ઇવેન્ટ આવશે એટલે તમારું રજીસ્ટ્રેશન ત્યાં કરાવવું બહુ જરૂરી છે અને ફ્રી છે એટલે તમારે પૈસાની ચિંતા નથી કરવાની એ બધું આઈ મીન દાતાઓ ઇઝ ટેકિંગ કેર ઓફ ઇટ ધેર આર ગુડ પીપલ ઇન ધીસ વર્લ્ડ હુ ઓલવેઝ લાઈક્સ ટુ ભાઈઓ અને બહેનો બંને છે જે આપણી સિક્યુરિટી માટે બહેનોની સિક્યુરિટી માટે બહુ ચિંતિત છે એટલે એ લોકો ઓલ ઇઝ બીંગ ફંડેડ બાય ધેમ दर्शक मित्रों रुझानजी आपणी साथे खूब ज सरस चर्चा करी खूब सरस बात करी डिफेन्स और डांसनी बात करी सरकार मदद करी रही है सेल्फ डिफेन्स माटे आगळ पगला भरी रही है हवे आपनी उपर छे के आपनी बहन दीकरी माता महिलाओं स्त्रीओ दरेक व्यक्ति ने केवी रीते सेल्फ डिफेन्स शीखवो ए आपनी उपर छे दर्शक मित्रों रुझानजीनो आपणे आभार मानीशुं के तेमणे आपणी साथे जोडाया अने घणी बधी माहिती जे तमारी पास नथी ए माहिती आपने आपी दर्शक मित्रों काले फरी वखत मळीशुं आ चेनल पर आज समय अलग विषय साथे अने अलग विषयना तज्ज्ञो साथे त्यां सुधी अमने रजा आपशो नमस्कार।